वरसादी माहौल शहरना पूर्व विस्तार में पण वरसाद जोवा मळी रह्यो छे। वीजळीना कड़ाका साथे वरसाद पड्यो छे। नारोल, वटवा, घोड़ासर, ईसनपुर में वरसाद छे, तो मणिनगर, जशोदानगर, अमरायवाड़ी में पण वरसाद ने लईने समाचार मळी रह्या छे। खोखरा, वस्त्राल, बापूनगर, हाटकेश्वर में वरसाद ने लईने समाचार, तो ओढ़ाव, निकोल में पण वरसादी माहौल जोवा मळी रह्यो छे। आ दृश्य आप जोई रह्या छो अमदावादना पूर्व विस्तार, त्यारबाद घाटलोडिया अने प्रहलादनगरना दृश्य के ज्यां धोधमार वरसाद जोवा मळ्यो छे। प्रहलादनगरमां जे रीते वरसाद थयो छे, न फक्त वरसाद परंतु गाजवीज साथेनो आ वरसाद वीजळीना कड़ाका भड़ाका साथे જોવા મળ્યો હતો। અને અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ધોધમાર વરસાદ થયો છે, પ્રહલાદનગર સહિત ઘાટલોડિયા અને અમદાવાદમાં લાંબા સમયથી વરસાદની રાહ હતી, જે વરસાદ જોવા મળ્યો છે। सूरत में बपोर बाद वरसादे जोर पकड़ू है। सतत वरसाद ने कारण शहर में घना विस्तारों में पानी भरा समस्या उभी थी है, तो धोधमार वरसाद ने कारण धोड़ा दिवसे वाहन चालकों ने लाइट चालू राखवा फरज पड़ी। सतत वरसाद ने कारण रोड पर विजिबिलिटी में घटाड़ो थयो हतो, जेना कारणे वाहन चालकों हेडलाइट चालू राखी वाहन चलावा मजबूर था। हवामान विभाग की आगाही वच्चे सूरत में बपोर बाद शुरू थे वरसादे धमाकेदार एंट्री तो करी थी, जेने लईने सूरतना नीचाणवाला विस्तारों में पानी भराया था। पण वरसादे विराम लीधा बाद फरी एक वक्त धमाकेदार एंट्री शुरू करी छे। दृश्य सीधा जोई शकाय छे, सूरतना रिंग रोड विस्तार पर जे गतिए वरसाद वरसी रह्यो छे तेने लईने फरी एक वक्त पानी भरावानी शरूआत थई चूकी छे। ट्राफिक जामना दृश्य सामे आवी रह्या छे, कारण के एटली हदे वरसाद पड़ी रह्यो छे के 5 फूट आगळ जोवुं पण सौथी मुश्किल छे। खास करीने जे रीते वरसाद वरसी रह्यो छे, वरसादनी गति एटली हदे छे के लोकोने वाहन चलाववा मुश्किल पड़ी रह्या छे। ધોળે દિવસે લોકોએ ગાડીની લાઇટ ચાલુ કરી ગાડીઓ ચલાવવી પડે છે, ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે ગતિએ વરસાદ વરસી રહ્યો છે। ચોક્કસ સુરત જાને હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। तो सूरत शहर में धोधमार वरसाद, भारे वरसाद थी शहर में ठेर ठेर पानी पण भराया छे। उधना लिंबायतना गरनाळा में पानी भराया, रेलवे गरनाळा में 3 થી 5 ફૂટ सुधी पानी भरायू छे। दृश्य आप जोई रह्या छो रेलवे गरनाळाना, के ज्यां आगळ केडसमा पानी थी लोको पोताना वाहन पसार करवा माटे मजबूर थया छे। सूरत जिल्लामां वरसादी माहौल छे, त्यारे कामरेज, ओलपाड़, कीम, कोसंबामां वरसाद जोवा मळ्यो छे। मांगरोळ, उमरपाड़ामां पण धोधमार वरसाद, फरी वरसादी माहौलथी खेडूतोमां खुशीनो माहौल जोवा मळी रह्यो छे। दक्षिण गुजरातमां भारे वरसादनी आगाही हवामान विभाग पहेला ज करी चूक्यो छे। સુરતમાં થયેલા ધમાકેદાર વરસાદને લઈ સુરતના ઉધના અને ડિંડોરીને જોડતા રસ્તા પર પાણી પડી રહ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકો છો, જે પ્રકારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા પાણી ભરાઈ ગયા, અત્યાર જો કે પાણી ભરાવાના મેસેજ મળતાની સાથે સુરત મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને તમામ જે પાણી નીકળવાના રસ્તાઓ છે તેને ક્લિયર કરી રહી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જો કે વરસાદ પડે અને અહીંયા પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી સામે આવી રહી છે, ખાસ કરીને ઉધના અને ડિંડોલીને જોડતો આ જગ્યા છે કે જ્યાં લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે। અંદાજિત કહી શકાય 1 કિલોમીટર લાંબો આ વિસ્તાર છે। રેલવે ટ્રેકથી અડીને આવેલા વિસ્તારમાં જે પ્રકારે પાણી ભરાયા છે, જેને લઈને લોકોને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ડિંડોલી વિસ્તાર એવો છે કે જ્યાં મહારાષ્ટ્રના શ્રમજીવી પરિવારના લોકો મોટી સંખ્યામાં રહે છે અને તમામ લોકો અત્યારે આ પાણીમાંથી જ પસાર થવો માત્ર એક રસ્તો વધેલો છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી, નવસારીમાં પણ શરૂ થયો છે વરસાદ। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી, છેલ્લા 2 દિવસથી જિલ્લામાં છે વરસાદી માહોલ। 24 કલાકમાં નવસારીમાં 1.5 ઇંચ વરસાદ થયો છે। શાંતિદેવી વિસ્તારમાં સાંજ સુધીમાં પાણી ભરાવાની શક્યતા છે, કારણ કે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદને કારણે જળજમાવ થઈ શકે છે। અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, ગાજવીજ સાથેનો વરસાદ અમદાવાદ, સુરત અને નવસારી, ખાસ કરીને સુરત અને નવસારી દક્ષિણ ગુજરાતમાં જે ધોધમાર વરસાદ થયો છે, અનેક જગ્યાએ જળજમાવ જોવા મળ્યો છે। આ તરફ બનાસકાંઠાના અંબાજીમાં પણ ભારે વરસાદ થયો છે। વીજળીના કડાકા સાથે ખાબક્યો છે ભારે વરસાદ। 15 મિનિટમાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ભારે વરસાદથી અંબાજીની બજારો નદીમાં ફેરવાઈ ગઈ છે। અંબાજી હાઈવે માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે। બજારમાં પાણી ભરાતા વાહનો અટવાયા, વહેતા પાણીમાં ઘણો સામાન પણ તણાતો જોવા મળ્યો।
રાજ્યના 65 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ સુરતના પલસાણામાં 3 ઇંચથી વધુ વરસાદ, ડેડિયાપાડામાં 2.4 ઇંચ, સુરતમાં 2.3 ઇંચ વરસાદ, જલાલપોર અને નવસારીમાં 2-2 ઇંચ વરસાદ, ઉમરપાડા અને કામરેજમાં 1.5 ઇંચ વરસાદ, ઓલપાડ, ચોર્યાસી, બારડોલીમાં 1.4 ઇંચ વરસાદ, સાગબારા, સોનગઢ અને હાલોલમાં 1-1 ઇંચ વરસાદ, ક્વાંટ, સંતરામપુર, તિલકવાડામાં 0.5 ઇંચ વરસાદ, નસવાડી, મોરવાડ, પિરોડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. તાપીમાં ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવક થઈ છે. આ ઉકાઈ ડેમની સપાટી હાલ 333.04 ફૂટ થઈ છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક 58,579 ક્યુસેક છે. ઉપરવાસના ડેમોમાંથી પાણી આવી રહ્યું છે. હાલ મહારાષ્ટ્રના પ્રકાશ ડેમના 3 ગેટ ખોલાયા છે. મહારાષ્ટ્રના હથનુર ડેમના 4 ગેટ ખોલાયા છે. તો આ બંને ડેમના દરવાજા ખોલવામાં આવતા ઉપરવાસમાંથી જે પાણીની આવક થઈ છે તેનો ફાયદો થઈ રહ્યો છે તાપીને. સરદાર સરોવરમાં પણ 48.45% પાણીનો જથ્થો હોવાના સારા સમાચાર મળી રહ્યા છે. રાજ્યના 207 ડેમ 52.99% પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાની જાણકારી મળી છે. તો રાજ્યના 8 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે. 8 જળાશયોમાં 90% પાણીનો સંગ્રહ થયો છે. 9 જળાશયોમાં 80-90% પાણીનો સંગ્રહ થયો છે. 12 જળાશયોમાં 70-80% પાણીનો સંગ્રહ થયો છે. તો 177 જળાશયોમાં 70% પાણીનો સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 23.58% પાણીનો જથ્થો, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 43.66% પાણીનો જથ્થો, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 71.66% પાણીનો જથ્થો, કચ્છના 20 ડેમમાં 23.13% પાણીનો જથ્થો, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 41.36% પાણીનો જથ્થો. તો રાજ્યમાં વરસાદ અંગે મહત્વના સમાચાર. ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી રહેશે. 5 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી ભારે વરસાદની આગાહી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં 8-9 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી છે. તો માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે. ગુજરાત પૂરે ગુજરાત સ્ટેટમાં અચ્છા બારિશ મિલેગા યે અગલે હફતે મેં મતલબ આજ સે શરૂ હો જાયેગા. સાઉથ ગુજરાત ઓર સૌરાષ્ટ્ર કોસ્ટલ સૌરાષ્ટ્ર કે લીએ આજ સે બારિશ શરૂ હો જાયેગા. હેવી રેન રહેગી સૌરાષ્ટ્ર કચ્છ મેં ઓર ગુજરાત રિજિયન મેં હેવી ટુ વેરી હેવી રેન કહીં કહીં જગાઓ મેં હોને કા સંભાવના હે. મોસ્ટલી જ્યાદા રેન રહેગા સાઉથ ગુજરાત કે લીએ. વરસાદી માહોલમાં અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળા બેકાબુ થયા છે. જેના કારણે બ્લડ બેન્કોમાં પ્લેટલેટ્સની 25% માંગ વધી છે. એએમસી તંત્રએ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગચાળા માટે પ્રતિદિન 2500-3000 દર્દીઓ આવતા હોવાનો સ્વીકાર કર્યો છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં દર્દીઓમાં ઝડપી પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જતા હોય છે અને દર્દીઓને પ્લેટલેટ્સ ચડાવવાની જરૂર પડતી હોય છે. તેવામાં હાલ શહેરમાં રોગચાળાની સ્થિતિને જોતા પ્લેટલેટ્સની માંગમાં 25% વધારો થયો છે. ત્યારે બ્લડ બેંકમાં સંચાલકોની અપીલ છે કે નાના નાના રક્તદાન શિબિર દ્વારા લોકો રક્તદાન કરે જેથી વધુને વધુ લોકોને જીવ બચાવી શકાય. ખાસ કરીને ડેન્ગ્યુની અંદર પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતા હોય છે તો જે દર્દીઓમાં પ્લેટલેટ કાઉન્ટમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળે છે તેવા દર્દીઓને ડૉક્ટર્સ દ્વારા પ્લેટલેટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. અત્યારે પ્લેટલેટની માંગમાં ખૂબ જ વધારો જોવા મળેલો છે. ગત ઓગસ્ટની સરખામણીમાં વાત કરીએ તો 25% જેટલા વધારે પ્લેટલેટ કન્ઝ્યુમ થઈ રહ્યા છે. વડોદરામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં ડેન્ગ્યુના 48 કેસ, ઝાડા ઉલટીને 170, તાવના 771 દર્દી મળ્યા છે. SSG હોસ્પિટલમાં ઓપીડીમાં 1 દિવસમાં 515 દર્દી નોંધાયા છે. રોગચાળાના વધતા કેસને ધ્યાને લઈ પાલિકાની વિવિધ ટીમો દ્વારા ચેકિંગ પણ હાથ ધરાયું હતું. મહારાષ્ટ્રના રત્નાગીરીમાં દરિયામાં બોટ ડૂબી ગઈ છે. જે હદે બીચ પર બોટ દરિયામાં ફસાઈ હતી. ભારે પવન અને વરસાદને કારણે ફસાઈ હતી આ બોટ. સ્થાનિક લોકોએ બોટને બચાવવાનો પ્રયાસ કર્યો. સ્થાનિકોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. બોટ દરિયામાં ડૂબી બોટમાં સવાર તમામ લોકોનો જીવ બચી ગયો છે. એક રાહતરૂપ સમાચાર એ છે કે બોટને ન બચાવી શક્યા સ્થાનિક લોકો, પરંતુ તેઓએ બોટમાં સવાર તમામ લોકોને બચાવી લીધા હતા. ખરાબ હવામાન અને પાણીની હાઈટાઇડના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
महाराष्ट्र रत्नागिरी में दरिया में बोट डूबी था ते समय दृश्य पर अमे आपने बताई रहा है। प्रयास सतत थत रहो कि बोट ने बहार काढ़ बोट में सवार लोग है सुरक्षित त्यांथी बहार काढ़ी ले परंतु बोट ने बहार काढ़ सफलता न मिली निष्फल रहा स्थानिक लोग जे लोग बोट में सवार था ए तमाम लोग जीव बचा ले स्थानिको द्वारा ए तमाम लोग ने बहार काढ़ अनवेवाद गांधी टोपी ना विवाद नी भाजपना नवा निमायला संगठन महामंत्री रत्नाकरे गांधी टोपी मुद्दे एक ट्वीट कर्यो जो कि आ मुद्दाए राजकीय रंग लई लीधो अने भाजप अने कांग्रेस सामसामे आवी गया। भाजपना नवा संगठन महामंत्री रत्नाकर सामान्य रीते समाचारों में नहीं रहता जो कि तेमनु एक ट्वीट अत्यारे चर्चामां छे जेमां रत्नाकरे गांधी टोपी नो उल्लेख कर्यो। रत्नाकरे लख्यो कि गांधीजीए क्यारे आ टोपी नहोती पहेरी, नेहरुए हमेशा आ टोपी पहेरी, तो पछी शा माटे तेने गांधी टोपी कहेवाय छे। रत्नाकरनी आ पोस्टनु शीर्षक हतुं स्वतंत्र भारतनु पहेलू कौभांड। जवाहरलाल नेहरू नुं नाम अने तेमनी तस्वीर साथे आ पोस्ट मां निशान कोनी तरफ हतुं ते जाणवा वधु विचारवानी जरूर नथी। स्वाभाविक रीते ज कोंग्रेसे आ मामले भाजप पर निशान साध्यु, मामलो इतिहासे बदलवाना आक्षेप सुधी लंबायो अने भाजप रत्नाकरना समर्थन मां आव्यो। टोपी पहेरवानो गांधीजीनो कोई फोटो के कोई दृश्य ए मे पण जोयुं नथी, एटले माननीय रत्नाकरजीनी ए वात चोक्कस साची छे। હેટને સલામ માનનારા લોકો આજે ગાંધી ટોપી વિશે વિવાદ ઉભા કરી રહ્યા છે, જેમને દૂર દૂર સુધી આઝાદી જંગ સાથે કાંઈ લેવા દેવા નથી, એવા લોકો આજે ઇતિહાસ બદલવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે। કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ રત્નાકરની ઇતિહાસ યાદ અપાવતા માફી માંગવા કહ્યું। તેમણે રત્નાકરને જવાબ આપતા ટ્વીટમાં લખ્યું કે પહેલા એ કહો કે તમારો ગુજરાત સાથે શું સંબંધ છે। गांधी टोपी महाराष्ट्र ने गुजरात ना अपना पूर्वजों की ओळख हती अने अपना स्वतंत्रता संग्राम नी पण ओळख हती, पण तमे आजादी नी लड़त विशे शुं जाणो, तेओ तो अंग्रेजों ना मित्र हता, गुजरात आवीने गुजरातीओ नु अपमान न करो, माफी मांगो। गांधी टोपी कोनी तेना पर राजकीय टकटक शुरू थयुं छे। राजकारणीओ तो मात्र गांधी टोपी पर विवाद करी रह्या छे, परंतु गांधी टोपी पर वधु केटलीक रसप्रद बाबतो न्यूज 18 गुजरातीनी टीमने हाथ लागी छे। अमदावादमां मात्र 3 परिवार ज आ गांधी टोपीनुं उत्पादन करे छे। 45 वर्षथी गांधी टोपीनुं उत्पादन करता गदाणी हरीशभाई अने तेमनो परिवार 4 प्रकारनी गांधी टोपीनुं उत्पादन करे छे, जेमां खादी कॉटन टेमंड कॉटन अने शूटिंग टोपी बनावी छे। હરીશભાઈના કહેવા પ્રમાણે મુખ્ય પંચમહાલના વિસ્તારોમાં ગાંધી ટોપીની માંગ હોય છે, કારણ કે ત્યાંના લોકો લગ્ન પ્રસંગે ગાંધી ટોપી પહેરતા હોય છે। સાથે ગાંધીજી અને ગાંધી ટોપી વચ્ચે શું સંબંધ છે તેના પર પણ હરીશભાઈએ પ્રકાશ પાડ્યો। છેલ્લા 45 વર્ષથી આ ધંધામાં જોડાયેલો છું, હું 8મા ધોરણમાં ભણતો હતો ત્યાંથી ટોપી બનાવું છું। અમારી દુકાને ટોટલ 4 જાતની ટોપીઓ બને એમ ગાંધીજી એકવાર ગામડે બધે નીકળ્યા તો ત્યાં ઉંમરલાયક માણસો બધા પાઘડીઓ પહેરતા હતા, તો પાઘડીઓ પહેરતા તો પાઘડીમાં 5-5 મીટર કાપડ ને અમુક જણના શરીર પર વસ્ત્ર નહોતા, તો ગાંધીજીએ વિચાર્યું કે આ માણસ 5 મીટર કાપડ પહેરે માથા ઉપર ને અમુકને વસ્ત્ર નથી, તો કે આપણે ઓછા કાપડમાં બને એમનું માથું ઢંકાય ને બે કામ થાય, બીજું 4.5 મીટર બચે ટોપી, ગાંધી ટોપી 1/2 મીટરમાં બને, 4.5 મીટર કાપડ બચે તો બીજા લોકોનો ઉપયોગ આવે। ટોપીના નામ પર સંગ્રામ છેડાયો છે, રાજકીય પક્ષો આમને સામે જોવા મળી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ છે તે આમને સામે ટોપીને લઈને નિવેદનો આપી રહ્યા છે। ત્યારે આ ટોપી કોની, નહેરુ ટોપી પહેરતા હતા કે ગાંધી ટોપી નતા પહેરતા, તેને લઈને પણ એક મોટો વિવાદ છે તે સર્જાયો છે। પરંતુ અમદાવાદની કેટલાક એવા પરિવારો છે કે આજે પણ ટોપી ઉપર નભે છે અને ટોપીના વ્યવસાય સાથે અનેક વર્ષોથી અહીં જોડાયેલા છે। તેઓનો મત છે કે ટોપી છે તે ગાંધીની દેન છે, તેને લઈને જ લોકો આજે પણ જ્યારે અહીં લેવા આવે છે ત્યારે કહે છે કે ગાંધી ટોપી જોવે છે, ગાંધીની ટોપીમાં અલગ અલગ અહીં રૂપાંતરો થયા છે તેના
સ્થિતિમાં બદલાવ અહીં થયો છે. પહેલા માત્ર કોટન અને ખાદીની મળતી હતી, પરંતુ હવે અલગ અલગ અન્ય પ્રકારના જે કપડાઓ છે તેની પણ અહીં ટોપીનું માર્કેટમાં વેચાણ થાય છે. પરંતુ હજી પણ એક સવાલ એ જ થઈ રહ્યો છે કે ટોપી કોની, નહેરુની કે ગાંધીજીની. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે રાજકીય સમીકરણો અને રાજકીય ધમાસાન તો ચાલી રહ્યું છે, પરંતુ સાથે ટોપીને લઈને વિવાદ હવે થંભવાનું નામ અહીં લેતો નથી. કેમેરામેન હરીશ શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગાંધી ટોપી પર છેડાયેલા વિવાદ પર ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર વિક્રમસિંહ અમરાવતે કહ્યું કે ગાંધીજીના બાળપણના ફોટોમાં પણ ગાંધીજી ટોપી પહેરેલા જોવા મળે છે. પ્રોફેસરના મતે મુખ્યત્વે અસહકાર આંદોલન વખતે ગાંધી ટોપીનું વલણ વધ્યું હતું. ગાંધીજીએ લોકોમાં સમાનતા રહે તે માટે આંદોલન સમયે ટોપી પહેરવા સમર્થન આપ્યું હતું. પ્રોફેસરના મત અનુસાર ગાંધીજીએ જ આંદોલન સમયે ટોપીના આકાર અને રંગની પસંદગી કરી હતી. कांग्रेस तो सभी लोगों का संगठन हुआ करता था, उसमें सारे लोग थे, उच्च स्तर के निम्न स्तर के सारे लोग आते थे. ठीक है, जब वो आते थे घर से बाहर निकल के आते थे तो वो अपनी पगड़ियाँ वगैरह पहन के आते थे. तो ऐसा भी था कि वो उनके स्तर को दिखाता था, लेकिन गांधी को तो सबको समान स्तर पर लेके आना था. ठीक है, तो उन्होंने फिर ये कि भाई ये जो टोपी है, क्योंकि हम सभी टोपी पहनेंगे तो कोई नहीं लगेगा कि ये कोई नवाब है या ये कोई वकील है या ये कोई किसान है, ऐसा नहीं. सभी लोग जब एक ही तरीके से लगेंगे तब उनमें जो है एक समानता आएगी. ताकि अंग्रेजों ने बाद में फिर टोपी पहनने वालों को, मतलब टोपी पहनने का भी मना कर दिया, जो गांधी टोपी पहनेगा उसको जो है वो द्रोही मानेंगे, उस तरीके से विरोधी मानेंगे. तो ये भी चीज़ थी. हाल रुकेश, एक विराम. સ્વાગત છે. વાત કરીએ કોરોનાની લહેરને ધીમી પાડતા રાજ્યમાં ચૂંટણીના લહેરના નગારા વાગી ચૂક્યા છે. રાજ્ય ચૂંટણી પંચે નવા સીમાંકન બાદ પહેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી છે. પણ તે પહેલા જોઈએ આ અહેવાલમાં કે કેવી રીતે આ અસ્તિત્વમાં આવી ગાંધીનગર મહાનગરપાલિકા, શું ગાંધીનગર મહાનગરપાલિકાની રાજનીતિનો ઇતિહાસ રહ્યો છે. રાજ્યનું પાટનગર એટલે ગાંધીનગર, જ્યાં હાલમાં ખીલી ઉઠી છે ચૂંટણીની સીઝન. પૂજ્ય બાપુના નામ પરથી ગાંધીનગર તરીકે ઓળખાતા આ શહેરને 16 માર્ચ 2010 રોજ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો, જેના બીજા વર્ષે એટલે કે વર્ષ 2011 પ્રથમ ચૂંટણી યોજાઈ. ત્યારે ગાંધીનગર મનપામાં 11 વોર્ડની 33 બેઠકોનો સમાવેશ થયો હતો. મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદથી પૂર્ણ થયેલી બંને ટર્મ રાજકીય ઘમાસાણ અને ખેંચતાણથી ભરપૂર રહી. પહેલી ચૂંટણીમાં કોંગ્રેસે 33માંથી 18 બેઠકો પર વિજય મેળવ્યો. કોંગ્રેસે મહેન્દ્રસિંહ રાણાને મેયર બનાવીને સત્તાનું સુકાન સોંપ્યું, પણ 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા મહેન્દ્રસિંહ બળવો કરીને 3 સભ્યોની સાથે ભાજપમાં જોડાયા અને ફરી ભાજપના ટેકાની સાથે મહેન્દ્રસિંહે મેયર પદ મેળવ્યું. હિમાચલ પ્રદેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવા દેગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રધાનમંત્રીએ કોરોના વેક્સિનેશનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓ સાથે સીધી વાત કરી. हिमाचल प्रदेश में 18 साल से अधिक उम्र की आबादी को 100% वैक्सीनेशन की पहली डोज दिए जाने के बाद एक संवाद कार्यक्रम का आयोजन किया गया. इस कार्यक्रम के जरिए प्रधानमंत्री ने कोरोना वैक्सीनेशन में उत्कृष्ट योगदान देने वाले अनेक शख्सियतों के साथ सीधा संवाद किया. पीएम ने एक तरफ जहां हिमाचल प्रदेश के तमाम नागरिकों को इस उपलब्धि के लिए बधाई दी, तो वहीं कुल्लू जिला के ऐतिहासिक गाँव मलाना की आशा वर्कर निर्मा देवी के साथ पीएम ने सीधा संवाद भी किया. इतना ही नहीं, पीएम ने मलाना जैसे देवास्था के केंद्र में लोगों को वैक्सीनेशन के लिए प्रेरित करने के बारे में भी निर्मा देवी से जाना. आयुष्मान भारत योजना हो या फिर हिमाचल प्रदेश की सहारा योजना, तो गंभीर बीमारियों की स्थिति में बहुत कारगर सिद्ध हो रही है. इनका लाभ ज्यादा से ज्यादा लोगों को मिले, हर जरूरतमंद को मिले, इसके लिए भी सरकार के प्रयास जारी है. माताजी आपको प्रणाम. इस खास कार्यक्रम के दौरान हिमाचल प्रदेश के मुख्यमंत्री जयराम ठाकुर ने
केंद्र सरकार को धन्यवाद देते हुए कहा कि पीएम मोदी के सहयोग के बिना हिमाचल प्रदेश के लिए उपलब्धि हासिल करना संभव नहीं था। बहुत बड़े संकट में से आगे बढ़ते हुए आपने न भारत को रुकने दिया और न ही किसी प्रदेश के विकास को रुकने दिया। उसके लिए मैं समझता हूं कि देशवासियों का भी हम आभार व्यक्त करते हैं। वहीं इस खास कार्यक्रम की समाप्ति के बाद हिमाचल प्रदेश के शिक्षा मंत्री गोविंद सिंह ठाकुर ने पत्रकारों से बात करते हुए इस उपलब्धि पर खुशी जताई और मीडिया से जानकारी साझा करते हुए बताया कि इस खास मौके पर पूरे हिमाचल प्रदेश में अलग अलग जगहों पर कई कार्यक्रमों का आयोजन किया गया। भारत के प्रधानमंत्री ने हिमाचल के मुख्यमंत्री श्रीमान जयराम ठाकुर जी को विशेष तौर पर शाबाशी दी है और हिमाचल प्रदेश की जनता को शुभकामनाएं और बधाई दी है। तो आज ये कार्यक्रम था और जो पूरे हिमाचल प्रदेश में कार्यक्रम आयोजित किया गया। जाहिर है हिमाचल प्रदेश की ये उपलब्धि खास है और निश्चित तौर पर ये कामयाबी दूसरे राज्यों को भी प्रेरित करेगी। ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क।